subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 4 नी अंदर विषय गणित में आपणे अभ्यास करीए छीए प्रकरण नंबर 14 स्मार्ट चार्ट, बराबर। आ प्रकरण में आजे आपणे केटला नक्शाओना आधारे आलेखना आधारे आपणे प्रश्नोना जवाबनी चर्चा करवानी छे। आखा प्रकरणनी अंदर आवी ज रीते विविध प्रकारना ग्राफ हशे, चित्र हशे, पाई चार्ट हशे, तेना आधारे ज आपणे कोष्टकनी माहिती हशे, प्रश्न जवाबनी चर्चा करवानी थशे। तो शुरू करिए आपणो आजनो लेक्चर। पेलू नीचे आपेला चार्ट परथी प्रश्ननो जवाब लखो। हवे आ एक नाटकनो चार्ट छे जेमां एक त्रिकोण એ ત્રણ બાળકો દર્શાવે છે। એક ત્રિકોણ દર્શાવેલો તેનો મતલબ એમ કે ત્રણ બાળકો, બરાબર। અહીંયા બાળકોની સંખ્યા ત્રિકોણ સ્વરૂપે આપેલી છે। અભિનય કરવાવાળા બાળકો, કપડા એકત્ર કરવાવાળા બાળકો, સંગીત વગાડવાવાળા બાળકો અને સેટ તૈયાર કરવાવાળા બાળકો, એની વિવિધ પ્રકારની સંખ્યા આપેલી છે। તો આપણે જોઈએ તો અભિનય કરવાવાળા બાળકો કેટલા છે, તો કે ત્રણ ત્રિકોણ છે। હવે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળક, તો ત્રણ ત્રિકોણ બરાબર ત્રણ તેરીને નવ બાળક, બરાબર। એવી રીતે આપણે અહીંયા સંખ્યા ગણવાની થશે। જોઈએ પ્રશ્ન, પેલું કેટલા બાળકો અભિનય કરે છે। ચાલો તો અહીંયા જો ત્રણ ત્રિકોણ છે, ત્રણ તેરી નવ, એટલે નવ બાળકો અભિનય કરે છે। અહીંયા લખવાનું નવ બાળકો અભિનય કરે છે। બીજું, ક્યા બાળકો વધારે છે, સેટ તૈયાર કરવાવાળા કે અભિનય કરવાવાળા, બરાબર। તો સેટ તૈયાર કરવાવાળા બાળકો ત્રણ ને ત્રણ છ, અને અભિનય કરવાવાળા ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ, એટલે અભિનય કરવાવાળા બાળકો વધારે છે। અહીંયા લખશું અભિનય કરવા વાળા બાળકો વધારે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યા છે, તો સંગીત વગાડવાનું। ત્રણ ને ત્રણ છ, ત્રણ નવ, દસ અગિયાર બાર, બરાબર। અહીંયા લખવાનું સંગીત વગાડવાનું કામ વધારે બાળકો કરી રહ્યા છે। રેડી, નેક્સ્ટ જોઈએ ચોથું, કેટલા બાળકો કપડા એકત્ર કરવા વાળા છે। ચાલો, કપડા એકત્ર કરવામાં બે ત્રિકોણ છે, એટલે ત્રણ દુ છ, અહીંયા લખીએ છ બાળકો કપડા એકત્ર કરવા વાળા છે। પાંચમું જોઈએ, સંગીત વગાડનારા બાળકો કપડા એકત્ર કરવાવાળા બાળકોથી કેટલા વધારે છે। ચાલો, સંગીત વગાડવાવાળા બાળ છે, કપડા એકત્ર કરવાવાળા છ છે, તો બારમાંથી છ જાય તો છ, તો છ જેટલા વધારે છે। લખશું અહીંયા સંગીત વગાડનારા બાળકો કપડા એકત્ર કરવાવાળા બાળકો કરતા છ જેટલા વધારે છે। તો આ હતો પ્રશ્ન નંબર એક। હવે અહીંયા જોઈએ આપણે, સોરી, અહીંયા સ્વાબુક પ્રમાણે પ્રશ્ન ચાર લખાઈ ગયો છે, પણ બે આવશે। પ્રશ્ન બે, અહીંયા જીનલ, મુકેશ, દીપક, દીપક, ભાવેશ અને હેમંત નામના વ્યક્તિઓ છે, તેને માથા ઉપર પહેરવાની પટ્ટી બનાવે છે કાગળની, બરાબર। કાગળના કટિંગ કરીને માથા પર પહેરવાની પટ્ટી બનાવે છે। અહીંયા બાળકોના નામ આપેલા છે ને, અહીંયા પટ્ટીનું માપ આપેલું છે સેન્ટીમીટરમાં, કે ભાઈ કોને કેટલા માપની પટ્ટી જોશે। તો પોતાના માથા પ્રમાણે માપ કરીને દરેકને અલગ અલગ માપની પટ્ટી જોશે। તો ચિનલને 40 સેમી માપની પટ્ટી જોઈ છે, મુકેશને 45, દીપકને 50, ભાવેશને 45 અને હેમંતને 55 સેન્ટીમીટર માપની પટ્ટીની જરૂર પડે છે। તો તેના આધારે આપણે જોઈએ પ્રશ્ન જવાબ। પહેલો પ્રશ્ન, સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી થઈ, આ સૌથી લાંબી પટ્ટી છે, કેટલી લંબાઈ થઈ આપણે નીચે જોઈએ તો 55 સેમી, બરાબર। અહીંયા લખીએ 55 સેમી લંબાઈ થાય। ત્યાર પછી જોઈએ સૌથી મોટું માથું કોનું છે, તો જેને સૌથી લાંબી પટ્ટી જોતી હોય એનું જ સૌથી મોટું માથું હોય, તો એ છે હેમંત। અહીંયા લખશું સૌથી મોટું માથું હેમંતનું છે। સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે, ચાલો સૌથી નાની પટ્ટી, તો કે સૌથી નાની પટ્ટી છે જીનલની 40 સેન્ટીમીટર, બરાબર। અહીંયા લખશું સૌથી નાની પટ્ટીની લંબાઈ 40 સેમી છે।
તો સૌથી નાની પટ્ટીની લંબાઈ 40 સેમી છે તો એ કોણ છે તો કે જીનલ છે તો એનું માથું સૌથી નાનું હશે બરાબર તો અહીંયા લખીએ જીનલનું માથું સૌથી નાનું છે સૌથી લાંબી અને સૌથી ટૂંકી પટ્ટીની લંબાઈનો તફાવત ચલો સૌથી લાંબી પટ્ટી છે 55 સૌથી ટૂંકી છે 40 એનો તફાવત એટલે બાદબાકી કરવી પડે અહીંયા આપણે લખીએ 55 માઇનસ 40 ચલો 5માંથી 0 જાય તો 5 5માંથી 4 જાય તો 1 15 સેમી જેટલો તફાવત થાય નેક્સ્ટ તો કે દીપકની માથાની પટ્ટી મુકેશની માથાની પટ્ટી કરતાં કેટલી મોટી છે દીપકની કેટલી છે તો કે 50 મુકેશની કેટલી છે તો કે 45 તો 50માંથી 45 બાદ કરવા પડે 50માંથી 45 બાદ થાય તો 5 5 સેમી જેટલી મોટી છે રેડી 5 સેમી જેટલી મોટી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ આવા વિવિધ પ્રકારના ચાર્ટ અને પાઈ ચાર્ટ છે માહિતી છે કોષ્ટક છે એના આધારિત પ્રશ્નોની ચર્ચા આપણે આવનારા લેક્ચરોની અંદર કરતા રહેશું જેથી વધારે તમને આ પ્રકરણ વિશે આઈડિયા આવી જાય તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું આવી જ સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ